રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટે કોંગ્રેસમાં બળવો કર્યો હતો અને તેમના સમર્થનમાં 30 જેટલા ધારાસભ્યો હોવાનું જણાવ્યું હતું, જેને કારણે રાજસ્થાનમાં ગેહલોત સરકાર ઉપર સંકટ ઊભું થયું છે અને આગામી તારીખ 14 ઓગસ્ટના રોજ વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની હોય ત્યારે રાજસ્થાનના ભાજપના 6 જેટલા ધારાસભ્યો ખાસ પ્લેન મારફત પોરબંદર આવ્યા હતા અને અહીંથી સોમનાથ જવા રવાના થયા હતા। રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ઉપર સંકટ ઊભું થયું છે। અશોક ગેહલોતની સરકાર છેલ્લા એક મહિનાથી સંકટમાં છે। રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટે કોંગ્રેસમાં બળવો કર્યો હતો અને તેના સમર્થનમાં 30 જેટલા ધારાસભ્યો હોવાનું જણાવ્યું હતું, જેને કારણે ગેહલોત સરકાર સંકટમાં આવી ગઈ છે અને છેલ્લા એક મહિનાથી રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ છે અને આગામી તારીખ 14 ઓગસ્ટના રોજ વિધાનસભાનું સત્ર હોય તેમાં બહુમતી પુરવાર કરવાની છે તેવા સમયે રાજસ્થાનના ભાજપના 6 જેટલા ધારાસભ્યો ગુજરાત મોકલવામાં આવ્યા છે। જયપુરથી ખાસ પ્લેન મારફત આ 6 ધારાસભ્યો પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ એવું જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને ગેહલોત સરકાર ભાજપના ધારાસભ્યો ઉપર યેન કેન પ્રકારે દબાણ લાવી રહી છે અને આ માનસિક વેદનાથી ધારાસભ્યોને મુક્ત કરવા માટે 6 જેટલા ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા છે। તેમણે રાજસ્થાન સરકાર ઉપર ગંભીર પ્રહારો કર્યા હતા। જયપુર કે પાસે ફુલેરા સે વિધાયક હું। રાજસ્થાન મેં પિછલે એક મહિને સે રાજનીતિક ઘટનાક્રમ ચાલ રહા હૈ। કોંગ્રેસ પાર્ટી કી અંદરૂની કલહ હૈ। મુખ્યમંત્રી ગેહલોત જી કે પાસ બહુમત નહીં હૈ। ભારતીય જનતા પાર્ટી કે 72 વિધાયકો મેં વો સબકો માનસિક વેદના મેં વો લા રહે હૈ, દબાવ ડાલ રહે હૈ। કિસી પે એસઓજી કા મુકદમા હૈ, કિસી પે કોઈ ચાર્જ લગા રહે હૈ, કભી કોઈ ડિપાર્ટમેન્ટ એડ કરતા હૈ, કભી ક્યા કરતા હૈ। ઇસી સબકો મદ્દેનજર દેખતે હુએ હમ સબ લોગ अपने मानसिक वेदना को दूर करने के लिए सोमनाथ के बाबा के दर्शन करने के लिए आ जाएं। कुछ और साथी हमारे आएंगे और जो भी पार्टी आला कमान हमें आगे निर्देश देगा, कांग्रेस की गहलोत सरकार से बचने के लिए हम लोग यहाँ हैं। उनके अभी मेरे को जो जानकारी इसकी ज़्यादा नहीं है, हम 6 लोग अभी आए हैं और भी साथी हमारे आएंगे, क्योंकि सरकार हम पे लगातार दबाव बना रही है सबको कि कांग्रेस के साथ वोट करें। इसलिए सब लोग हम अपोजिशन में हैं। हमारा कुनबा हमारा बचाना हमारा काम है। हम लोग हमारा जो भी पार्टी आला कमान फैसला करेगी हम उसको निभाएंगे। 14 तारीख तक વિધાનસભા સેશન શરૂ હોગા, નિશ્ચિત તોર પર હમ એક દો દિન મે હમારા દર્શન કરકે ઓર વાપસ નિકલ। રાજસ્થાનના ભાજપના 6 જેટલા ધારાસભ્યો પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જેમને આવકારવા પોરબંદરના ધારાસભ્ય બાઉભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિતના આગેવાનો એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ ધારાસભ્યોએ લોર્ડ્સ હોટલ ખાતે ચા નાસ્તા માટે ટૂંકું રોકાણ કર્યું હતું અને ત્યારબાદ સોમનાથ જવા રવાના થયા હતા। રાજસ્થાનમાં જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેવા સમયે ભાજપના 6 ધારાસભ્યો ગુજરાત આવ્યા છે અને આવતીકાલે તારીખ 9 ઓગસ્ટના રોજ વધુ 6 ધારાસભ્યો પ્લેન મારફત પોરબંદર આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। તેજસ પટેલ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।